વિષય ઇંગ્લિશ છેલ્લા 3 લેક્ચરોમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ને સાદા વર્તમાન કાળને આપણે સમજીતી ગયા ડબલ થોડા પ્રોસ્ટબો જોયા તેમજ આપણે તેને પ્રશ્નાર્થ વાક્ય નકાર વાક્ય ડબલ વળી વાક્ય રચના જોઈ આજે આપણે તેના વાક્ય શીખીશું અહીં છે રાવ ડેશ પ્લે ક્રિકેટ વિથ હિઝ ફ્રેન્ડ્સ એવરી મિત્રો વાક્યને ઓળખવાની બે રીત પહેલું સમય સૂચક પ્રમાણે બીજું ઘટના પ્રમાણે તો પહેલો તીર મારીએ આપણે સમય સૂચક શું વાક્યમાં કોઈ સમય સૂચક છે રાહુલ સમય સૂચક છે નહીં પ્લે નથી ક્રિકેટ નહીં વિથ નહીં હિઝ નહીં ફ્રેન્ડ્સ નહીં એવરીડે હા એવરીડે સમય સૂચક છે હવે યાદ કરો કે એવરીડે કયા કારણો સમય સૂચક છે તો આપણને ખબર પડે છે કે એવરીડે ઇઝ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો સમય સૂચક છે મતલબ કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે સૌપ્રથમ આપણે તેની ખાલી જગ્યા રાહુલ ડેશ પ્લે ક્રિકેટ વિથ હિઝ ફ્રેન્ડ્સ એવરીડે રાહુલ આપણે કી કહી શકીએ હી સાદા વર્તમાન કાળમાં હી સાથે લાગે ડઝ પણ વાક્ય વિધાન છે તેથી વિધાન વાક્યમાં ડઝ નો ઉલ્લેખ થાય નહીં જો વાક્યમાં ડઝ નો ઉલ્લેખ ન થાય તો ક્રિયાપદને લાગે એસ કે ઈ એસ તો પ્લે નો થશે પ્લે ચાલો હવે આપણે બતાવે પ્રશ્નાર્થ વાક્ય તો પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના બોલતા જઈએ અને તે પ્રમાણે વાક્ય લખતા છે તો પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના મિત્રો એવી છે કર્તા અનુસાર ડુકે ડસ કર્તા અનુસાર ડુકે ડસ કર્તા આપણી પાસે છે રાહુલ તો રાહુલ અનુસાર ડુકે ડસ આવશે તો રાહુલ ને કહેવાય છે હી તો હી સાથે લાગે ડસ પ્લસ કર કર્તા આપણી પાસે છે રાહુલ કર્તા અનુસાર ડુકે ડસ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ મૂળ પ્લે નું મૂળ થશે પ્લે પ્લસ કર્મ ક્રિકેટ નો આવશે ક્રિકેટ પ્લસ અન્ય શબ્દ હવે જેટલું પણ બાકી છે એ બધું મૂકી દઈએ તો વિથ નો વિથ હિઝ નો હિઝ ફ્રેન્ડ્સ નો ફ્રેન્ડ્સ એવરીડે નો એવરીડે હવે વાક્ય પ્રશ્નાર્થ છે તેથી પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવું ભૂલો નહીં ત્યાર હવે બનાવે નકાર વાક્ય નકાર વાક્યની વાક્ય રચના બોલતા જઈએ અને તે પ્રમાણે વાક્ય બનાવતા જઈએ નકાર વાક્યની વાક્ય રચનામાં સૌ પ્રથમ આવશે કર્ આપણી પાસે કર્તા છે રાહુલ લખીએ રાહુલ કર્તા પ્લસ કર્તા અનુસાર ડુકે ડસ રાહુલ ને કહેવાય હી તો હી સાથે સાદા વર્તમાન કાળમાં લાગે ડસ તેથી અહીં આવશે ડસ કર્તા પ્લસ કર્તા અનુસાર ડુકે ડસ પ્લસ નોટ વાક્ય નકાર છે તેથી નોટ મૂકવું ભૂલવું નહીં પ્લસ ક્રિયાપદનું મૂળ પ્લે નું મૂળ આવશે પ્લે ક્રિકેટ નું આવશે ક્રિકેટ વિથ નું આવશે વિથ હિઝ નું આવશે હિઝ ફ્રેન્ડ્સ નું આવશે ફ્રેન્ડ્સ એવરીડે નો છે એવરીડે વાક્ય નકાર છે તેથી ક્વેશ્ચન માર્ક લાગશે આ સાથે સાથે આપણે ડબલ ક્વેશ્ચન બનાવીએ તો પહેલું રાહુલ આ જે રાહુલ પદ છે તે પદને કહેવાય કર્તા
તો કયો ડબલેટ ક્વેશ્ચન વાપરે કે કરતા નીકળી જાય તો આપણને ખબર છે તે પ્રમાણે હુ તમે લખો હુ હુ વાળો આપણો પ્રશ્ન બનાવો હવે ડબલેટ વાળા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના મિત્રો એવી છે જે તે ડબલેટ પ્રશ્નાર્થ પ્લસ કરતા અનુસાર ડુકે ડસ હવે ડબલ્યુએચઓ હુ વર્ડ આપણે જ્યારે વાક્ય બનાવીએ છીએ ત્યારે વાક્યમાં કર્તા રહેતો નથી જ્યારે વાક્યમાં કર્તા નથી રહેતો તો કર્તા અનુસાર ડુકે ડસ આવી શકે નહીં કેમ કે કર્તા હોય તો જ કર્તા અનુસાર ડુ અથવા તો ડસ મૂકો હવે જ્યારે કર્તા જ નથી તો કોના આધારે પર ડુકે ડસ મૂકો તેથી ડુકે ડસ મૂકાશે નહીં તો શું મૂકો તો આપણે હુનો એક અપવાદ લખ્યા કે હુથી પ્રશ્ન બનાવતી વખતે હુ પછી ક્રિયાપદને એસ કે ડીએસ લગાવો એટલે પ્લેન આવશે પ્લેસ સાદા વર્તમાન કાળમાં હુથી જ્યારે વાક્ય બનાવે ત્યારે હુ પછી ક્રિયાપદને એસ કે ડીએસ લગાવો તેથી અહીં પ્લેન આવશે પ્લેસ બાકી બધો હું મૂકી દેશું બેઠે બેઠ ક્રિકેટ નો આવશે ક્રિકેટ વિથ નો આવશે વિથ હિઝ નો આવશે હિઝ ફ્રેન્ડ્સ નો આવશે ફ્રેન્ડ્સ એવરીડે નો આવશે એવરીડે વાક્ય પ્રશ્નાર્થ છે તેથી ક્વેશ્ચન માર્ક લગાવવો ભૂલો નહીં ક્રિકેટ કર્મ છે તો કયો ડબલ્યુએચ ક્વેશ્ચન વાપરીએ તો કર્મ નીકળી જાય તો તે છે વોટ જે તે ડબલ્યુએચ ક્વેશ્ચન વોટ વાક્યના પ્રમાણે જે તે ડબલ્યુએચ ક્વેશ્ચન વોટ પ્લસ કર્તા અનુસાર ડુકે કર્તા આપણી પાસે છે રાવ રાવ એટલે કે હી તો હી સાથે લાગશે ડસ તો તેથી અહીંયા આવશે ડસ જે તે ડબલ્યુએચ ક્વેશ્ચન પ્લસ કર્તા અનુસાર ડુકે ડસ પ્લસ કર્મ કર્તા આપણી પાસે છે રાહુલ જે તે ડબલ્યુએચ પ્રશ્ન પ્લસ કર્તા અનુસાર ડુકે ડસ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ તો પ્લેસ નું મૂળ થશે પ્લે પ્લસ કર્મ વોટ વાળા વાક્યમાં કર્મ નીકળી જશે બાકીનું રહેશે બધું બેટ છે બેટ તો વિથ નું રહેશે વિથ હિઝ નું આવશે હિઝ ફ્રેન્ડ્સ નું આવશે ફ્રેન્ડ્સ એવરીડે નું આવશે એવરીડે વાક્ય પ્રશ્નાર્થ છે તેથી અહીં આવશે ક્વેશ્ચન માં આ વિથ હિઝ ફ્રેન્ડ્સ તેના મિત્રો સાથે રાહુલ તેના મિત્ર સાથે દરરોજ ક્રિકેટ રમે છે શું આપણે એવું પૂછી શકીએ કે રાહુલ દરરોજ કોની સાથે ક્રિકેટ રમે કોની સાથે એટલે આપણે ગુમ ગુમમાં હિઝ ફ્રેન્ડ્સ નીકળી જશે પણ વિથ રહેશે હવે વિથ એ આની સાથે લાગી નથી તીધે આપણે તેને તેને તે સ્થાન મૂકી રાખીએ અથવા તેને લઈ આવે ડબલ્યુએચ ક્વેશ્ચન ની આગળ તો આપણે લઈ આવે ડબલ્યુએચ ક્વેશ્ચન ની આગળ વિથ ક્રિયાપદ પછી જ્યારે કોઈ વ્યક્તિનો કે સર્વનામનો ઉલ્લેખ થયો ત્યારે હંમેશા લાગે ગુમ જે તે ડબલ્યુએચ ક્વેશ્ચન પ્રશ્ન પ્લસ કર્તા અનુસાર ડુકે કર્તા આપણી પાસે છે રાહુલ રાહુલને કહેવાય હી તો હી સાથે લાગે ડસ તેથી આપણે મૂકતો આપણે ડસ પ્લસ કર્મ તો કર્તા આપણી પાસે છે રાહુલ પ્લસ ક્રિયાપદ મૂળ તો પ્લેનું મૂળ થશે
પ્રશ્ન ભૂમમાં મિસ ફ્રેન્ચ નીકળશે ક્રિકેટ નીકળશે નહીં તો કે આપણે ક્રિકેટ નથી રાખશું હવે વિજ્ઞો ઉલ્લેખ આપણે કરી લીધો છે તેથી બીજી વાર કરશું નહીં ભૂમમાં હિઝ ફ્રેન્ડ્સ નીકળ્યા છે હવે વિજ્ઞો છે એવરીડે તો એવરીડે આપણે અહીં મૂકી દઈએ વાક્ય પ્રશ્ન જ છે તેથી અહીં આવશે ક્વેશ્ચન માં ત્યારબાદ તો કયો ડબલ ક્વેશ્ચન બનાવે તો સમય સૂચક નીકળી જાય તો તે છે વેન વાક્યરચના પ્રમાણે જે તે ડબલ ક્વેશ્ચન વેન પ્લસ કર્તા અનુસાર ડુ ગેટ કર્તા આપણી પાસે છે રાહુલ તો રાહુલ અનુસાર ડુ લાગે કે ડસ તો આપણને ખબર છે તે પ્રમાણે લાગે ડસ प्लस कर तो करता आपको पता चल गया राहुल जे के डब्ल्यू इक्वेशन प्लस करता अनुसार टू के डस प्लस करता प्लस क्रियापद नो मूल तो प्लेन मूल रूप आवे ले प्लस कर वेन वाला वक्त में समय निकल समय सूचक निकल यदि क्रिकेट हो रहे With no say, with his no say, his friends no say, friends. When for our Kema every degree, for our Kema, way back in the world, like a person at say, let me ask the question. શું કોઈ ડબલ ક્વેશ્ચન હજી બની શકે છે હા ક્રિકેટ ક્રિકેટ એક રમત છે તો આપણે એવું કહી શકીએ કે રાહુલ દરરોજ તેના મિત્ર સાથે કઈ રમત રમતો કહી શકીએ પૂછી શકીએ તો આપણે બનાવીએ વિચ કઈ માટે આવે વિચ કઈ રમત રમત એટલે કે સ્પોર્ટ્સ અથવા ગેમ તો આપણે લખીએ વિચ સ્પોર્ટ અથવા ગેમ જે કે ડબલ ઇક્વેશન પ્લસ કર્તા અનુસાર ડુ કે કર્તા આપણી પાસે છે રાવ રાવ એટલે કે હી તો હી સદ લાગે ડસ પ્લસ કર તો કર્તા આપણી પાસે છે રાહુલ જે કે ડબલ ઇક્વેશન પ્લસ કર્તા અનુસાર ડુ કે ડસ प्लस कर प्लस क्रियापद मूड तो प्लेस मूड થશે પ્લે હવે સ્પોર્ટ નો ઉલ્લેખ કે ક્રિકેટ નો ઉલ્લેખ થશે